સરસ વાત કરી તો સ્વામી વિવેકાનંદ દેશના યુવાનો માટે કયા યોગદાન આપેલા છે અને શું સંદેશો આપે છે વિવેકાનંદજી નું યોગદાન કેવું હોય તો એ વાત અઘરી છે પણ વિવેકાનંદજીના વિચારો એના પ્રભાવો એમણે જે આપેલા સંદેશાઓ એ કેવો તો બહુ મોટું છે વિવેકાનંદજીનું યોગદાન તમે આમ વિચારો કે એ કાળ અંગ્રેજો સામે લડવાનો કાળ હતો કેમ કે વિવેકાનંદજીનો જે જન્મ છે એ અઢારસો ને તેસઠ નો છે અને એમણે જે શરીર છોડ્યું એ ઓગણીસો બે માં છોડ્યું એટલે આ વચ્ચેનો ગાળો ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થાય છે મિનવાઈ વચ્ચેનો ગાળો અઢારસો સત્તાવનમાં ભારતમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ જેને વિપ્લવ કહીને ઇતિહાસમાં ભણવાય છે મૂર્ખાઓ દ્વારા પણ એ અઢારસો સત્તાવનનો નો જે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ અને એ ગાળો એટલે વિવેકાનંદનો નો ગાળો અને છતાં વિવેકાનંદ તમે ક્યાંય જોશો તો તમને ભારતીય આઝાદીના આંદોલનમાં જોવા નહીં મળે એટલે યોગદાન ની વાત કરતા હો તો સીધું એવું યોગદાન ના મળે તમને પણ કેવું યોગદાન મળે કે એમણે એક બાજુ દેશનું આંદોલન જયારે ચાલી રહ્યું છે ત્યારે દેશ પરતંત્ર છે દેશમાં અંગ્રેજોની સરકાર છે આપણે ગુલામીની અવસ્થા ભોગવી રહ્યા છીએ ત્યારે વિવેકાનંદજી એવું કહે છે કે ધર્મ અને સંસ્કૃતિ ટકશે તો દેશ ટકશે એટલે એમણે ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો એમણે ભારતને ગુલામીમાંથી મુક્ત કરવાનો પ્રચાર નહીં કર્યો કેમ કે ગુલામ ભારતને તો આપણે મુક્ત કરી શકશું પણ જો ધર્મ અને સંસ્કૃતિ ભૂસાઈ ગયા તો રાષ્ટ્ર નામની કોઈ વસ્તુ બચશે જ નહીં કેમ કે રાષ્ટ્રની કલ્પના કોને આપી છે એ ધર્મ અને સંસ્કૃતિ આપે છે પરંપરા નહીં અને પરંપરા સમજવી હશે તો તમારે વિવેકાનંદની તરફ જવું પડશે કેમકે વિવેકાનંદ કાયમ એવું કહેતા કે જે ભારતના ભવ્ય ભૂતકાળને ઘર ઘર સુધી પહોંચાડશે એ જ પ્રજાનો મહાન કલ્યાણ કરતા હશે એટલે એમની વાત છે કે જો તમે ઇતિહાસ ભૂલી ગયા તો તમે નક્કામાં છો તો તમે આ દેશ સાથે ગદારી કરી રહ્યા છો એટલે ઇતિહાસમાંથી શીખવાનું એટલે ભૂતકાળ કેવો છે ભારતનો એટલે ભારતનો ભૂતકાળ જોવા માટે તમારે દૃષ્ટિ કરવી પડે ક્યાં કરશો એટલે રામાયણ અને મહાભારત તમને યાદ આવશે તમને વેદ યાદ આવે તમને ગીતા યાદ આવે તમને ઉપનિષદ યાદ આવે અને એ યાદ આવે એટલે તમે નચિકેતા યાદ આવે છત્રપતિ શિવાજી આવે મહારાણા પ્રતાપ સુધી ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ તમને યાદ આવે એટલે જો ભૂતકાળ તમે યાદ રાખશો તો ભવિષ્ય સુધારી શકશો જો ભૂતકાળ ભૂલી ગયા તો ભવિષ્ય નહીં રહે અને વિવેકાનંદનો આ મહત્વપૂર્ણ સંદેશ છે વિવેકાનંદજી કઠોપનિષદથી બહુ પ્રભાવિત હતા અને ખાસ કરીને તમે એમના જીવનમાં જોશો તો એમનું જે લખાણ છે એના ઉપર પતંજલિ અને ભગવાન શંકરાચાર્ય એમનો બહુ મોટો પ્રભાવ જોવા મળે છે એમના લખાણમાં શંકરાચાર્ય જ દેખાય તમને કેમ કે એમણે શંકરાચાર્યને વાંચ્યા પછી એમાંથી જ એ વસ્તુને લીધી છે અથવા પતંજલિને વાંચ્યા પછી એને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે એટલે એમના જીવન ઉપર એક આ કથાની બહુ મોટી અસર હતી કે નચિકેતાની કથા કે યમરાજના દરબારમાં નચિકેતા જાય છે અને ત્રણ દિવસ સુધી બેસી રહે છે અને છેવટે નચિકેતાને યમરાજ वरदान આપે છે અને આત્મવિદ્યા પ્રાપ્ત થાય છે એ વાત હતી એનાથી પ્રેરણા વિવેકાનંદ કાયમ એક વાક્ય બોલતા કદાચ તમારા ધ્યાનમાં હશે કે શત નચિકેતા દદાતુ અહમ રાષ્ટ્ર નિર્માણ કરીશ્યામી મને સો નચિકેતા આપો હું આ રાષ્ટ્રની شکل બદલી નાખીશ એટલે વિવેકાનંદની આ જે વાત છે કે મને સો નચિકેતા જોઈએ છે એક નજીક જો આટલું મોટું કામ કરી શકે તો મારી પાસે અને સંસ્કૃતિના કલ્યાણ માટે સર્વસ્વ સમર્પિત કરે એવા નજીકતા સમાન સો મારી પાસે વિદ્યાર્થીઓ હોય તો આ દેશની સકલ બદલી નાખું આ વિવેકાનંદ સંદેશ છે અને એ મુખ્ય સંદેશ વિવેકાનંદ છે જો યુવાની છે એના ઉપર સંયમ નહીં હોય તો યુવાની અસંયમિત થશે અને એ સત્યાનાશનો તરશે એટલા માટે વિવેકાનંદના જન્મ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવા એની આ ખાસ આવશ્યકતા છે આમ તમે જોશો તો જેટલા પણ મહાપુરુષો છે એમની સાથે કોઈ ને કોઈ એક દુર્ઘટના થતી હોય છે દુર્ઘટના જયારે હું બોલું છું ત્યારે તમે સહેજ એને ગંભીરતાથી લેશો કે કઈ દુર્ઘટનાની વાત છે કે જે ખૂબ મોટો માણસ હોય અથવા ખૂબ મહાપુરુષ થઈ જાય છે તો કાં તો એને સંતાન ના હોય કાં એની ઉંમર ઓછી હોય અને બંને હોય તો એની પાસે ના હોય પૈસાની કમી હોય એટલે આ ત્રણ માંથી એક વસ્તુ તો થાય છે શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરમાં જતા રહ્યા વિવેકાનંદ ઓગણચાલીસ વર્ષ જીવ્યા સુભાષચંદ્ર બોઝ અડતાલીસ વર્ષ જ જીવ્યા ભગતસિંહ પચીસ વર્ષની ઉંમરમાં જતા રહ્યા ચંદ્રશેખર આઝાદ સત્યાવીસ વર્ષ એટલે તમે આમ જોશો જે જે મહાન પુરુષો છે અથવા જે લોકો એવા છે કે જેમની પાછળ સંતાન જ ના હોય દાખલા કે પાંડુરંગ શાસ્ત્રી વર્તમાન યુગમાં રામ શર્મા આચાર્ય પાછળ વંશ ચાલ્યો જ નથી એટલે એમનો કાં તો વંશ ના ચાલે કાં તો એમની પાછળ ધન ના હોય અને કાં સામનો કરવો એટલે ઓછી હોય એક દુર્ઘટના થાય જ છે અને એવું વિવેકાનંદ સાથે બંને વિવેકાનંદ નાની ઉંમરમાં ઓગણચાલીસ વર્ષમાં દેશ એટલે આ શરીરને છોડીને જતા રહ્યા પણ એમણે જે આપ્યું છે એને યાદ કરીએ તો યુવા દિવસ સાર્થક છે જ સરસ વાત કરી સાહેબે